કેમ છો ધોરણ પાંચના નાના નાના વિદ્યાર્થીઓ? બરાબર ને, મજામાં? ઓકે, ચાલો આપણે મોજમાં જ રહેવાનું. હો, તો કાંઈક જોયું હતું? ઓરું શું? ચૂનું બિલ્લી અને છૂછું ઉંદર, ટોમ એન્ડ જેરી. બરાબર, ચાલો હવે આપણે આમાં કદાચ જોયું હતું, ઓછામાં ઓછી પાંચ સંખ્યાઓ લખો, બેથી શરૂ કરીને ચાર ચારના અંતર સુધી. ઓકે, તો બેથી શરૂ કરીએ. બરાબર વિદ્યાર્થીઓ, તો ચાર ચારના અંતર એટલે કે બે લીધા તો પછી એમાં ચાર ઉમેરવાના. બરાબર, તો છ, પછી એમાં ચાર ઉમેરો તો દસ, પછી ચાર ઉમેરો તો ચૌદ. એવી રીતના ઓછામાં ઓછી પાંચ સંખ્યા લખવાની. જો ઓછામાં ઓછી કીધી છે, બરાબર, ઓછામાં ઓછી પાંચ તો લખવાની જ, ફરજિયાત પાંચ લખવાની. પાંચથી વધુ લખો તમે અહીંયા સુધી રહી જાઓ, બરાબર આ પેજ સુધી, તો પછી વાંધો નહીં, પણ એવું કરતા નહીં હોય આ પેજ ઉપર. હા, ચાલો પછી ત્રણથી શરૂ કરી છ છના અંતર સુધી. ચાલો ત્રણ, છનું અંતર લેવાનું છે ને, ચાલો ત્રણમાં છ ઉમેરો, સરવાળો તમને આવડવો જોઈએ. બરાબર, બોલજો. નવ, નવમાં છ ઉમેરો, સોળ, એ સોળ ન થાય કાં, પંદર આવે, હું એ કેમ ભૂલી ગયો, મને જો ઓલી પાછી ટેવ યાદ આવી ગઈ મારી, પહેલાં બહુ કરતો ને વિડીયોમાં. ચાલો પંદર, પંદરમાં છ ઉમેરો તો એકવીસ, એકવીસમાં છ ઉમેરો તો બાવીસ, અરે અરે સત્યાવીસ કાં. ચાલો પછી પાંચથી શરૂ કરીને એમ જ, પાંચ દસ પંદર વીસ, આમાં તો પાંચનો ઘડ્યો જ છે. બરાબર ને, ચાલો સાતના લીધો, સાતમાં એમ જ, સાતથી શરૂ કરીને સાતનો ઘડ્યો. હવે કાંઈક આવ્યું છે, નીચેના કોષ્ટકમાં જે અંકને બે વડે ભાગી શકાય તે ખાનામાં લાલ ટપકું. અરે અરે અરે, ત્રણ વડે ભાગી શકાય તે ખાનામાં લીલું ટપકું. અરે અરે, ચાર વડે ભાગી શકાય તે ખાનામાં પીરું ટપકું. ઓહો હો હો, પાંચ વડે ભાગી શકાય તે ખાનામાં વાદળી ટપકું. અરે અત્યારે રંગ તો બધા અહીંયા જ ઉડાડવા પડશે ભાઈ, હોળીમાં રંગ નહીં રાખવા પડે. મેં રંગ બચાવ્યો હોય હજી, મેં તો હોળીમાં વાપરીશ, બધા અહીંયા જ પૂરી, અહીંયા જ બધા પૂરી નાખવા પડશે. જો લાલ, લીલો, પીળો, વાદળી. તો વિદ્યાર્થીઓ આમાં શું કહે છે કે બે વડે ભાગી શકાય, એમાં પીળું, સોરી લાલ, બે ચાર છ. બરાબર, ત્રણ વડે ભાગી શકાય એક ખાનામાં લીલું. બરાબર, તો પ્રશ્ન એ થાય વિદ્યાર્થીઓ, આમાં કેટલા આપ્યા છે? જો એકથી, ઓહ, સો એકડ તો જો કેટલા આપ્યા, એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ, ઓહો સો સુધી આપ્યા છે વિદ્યાર્થીઓ. ચાલો આનું તમે કંઈક કરી દઈશ. ચાલો પહેલાં આપણે પ્રશ્નમાં આવી જઈ, આ રંગ અત્યારે રહેવા દે. બરાબર ને, એ રંગ આપણે ધૂળેટીમાં રમી લઈશું. ચાર વડે ભાગી શકાય તેવી કઈ કઈ સંખ્યાઓ છે વિદ્યાર્થીઓ? તો જો વિદ્યાર્થીઓ આમાં બધી લખવાની, જો ચારનો ઘડિયો. બરાબર, ચાર એકા ચાર, ચાર એક ચાર, ચાર બે આઠ, ચાર ત્રણ બાર, ચાર ચાર સોળ. પણ ચાલીસથી પતવાનું નહીં હો ભાઈ, ચાલીસથી ખતમ ન થઈ જવાનું. ચાલો એમાં ચાર ઉમેરો, એમાં ચાર, એમાં ચાર, એમાં ચાર, ચાર 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 ચાર, હો સુધી લખવાનું. ચાલો હવે લાલ અને લીલું ટપકું બંને હોય તેવી કઈ કઈ સંખ્યાઓ? તો વિદ્યાર્થીઓ લાલ એટલે બે વડી ભાગી શકાય અને લીલું એટલે ત્રણ વડે ભાગી શકાય. તો જો મેં લખ્યા છે છ, બે ત્રણ છ, ત્રણ બે છ. બરાબર ને, ચાલો બાર, બારને બે વડે પણ ભાગી શકાય. જો બે છ બાર, પછી બારને ત્રણ વડે પણ ભાગી શકાય, ત્રણ ચાર બાર. બરાબર ને, એવી રીતના અઢાર. તો વિદ્યાર્થીઓ આ સંખ્યા કેવી છે ખબર છે? જેને બે વડે પણ ભાગી શકાય અને ત્રણ વડે પણ ભાગી શકાય. ઠીક છે, ચાલો હવે આવ્યું બે અને ચાર વડે બંને વડે ભાગી શકાય તેવી સંખ્યાઓ. ઓકે વિદ્યાર્થીઓ, તો જો એ લખેલી જ છે. પછી બે ત્રણ અને ચાર વડે, ઓહો હો હો, તીન તીગડા. હજો ત્રણની જોડી આવી ગઈ, જોડી ન કહેવાય કાં, તીન તીગડા કહેવાય. ચાલો ત્રિપુટી કહેવાય, જો યાદ આવ્યું ત્રિપુટી. કયા કયા ખાનામાં પાંચ રંગના ટપકા હોય છે? લ્યો સાઠમાં, બીજું તો શું. બરાબર, પાંચ અને દસ બંને વડે ભાગી શકાય તેવી સંખ્યા કઈ કઈ છે? તો જો વિદ્યાર્થીઓ પાંચ બે દસ, દસ એક દસ. બરાબર, એવી રીતના. ચાલો હવે નવના પાંચ ગુણક જણાવવાના છે વિદ્યાર્થીઓ. તો જો સાવ સહેલું છે, નવના પાંચ એટલે કે નવના ગળીઓ પાંચ સુધી લખી નાખો. નવ ગુણ્યા એક એટલે કે નવ, નવ ગુણ્યા બે અઢાર, નવ ગુણ્યા ત્રણ સત્યાવીસ. ઓકે, પછી જો આવી રીતના લખવાનું હો, પાંચ ગુણક, નવ મહિલા, અઢાર મહિલા, સત્યાવીસ મહિલા,
મહિલો એટલે લો મયુરને આપણે કહીએ નહીં, હો ભાઈ આ મહિલા અહીંયા આવતો મળ્યા, બરાબર ને? આપણને જવાબ મળ્યો ને, કે અમુક તો પછી ઓલા મયુર કોકનું નામ હોય ને એમ કે આ મહિલા અહીંયા આવતો, બરાબર ને? ચાલો પછી 14માં એમ જ, 15માં પણ એમ જ, બરાબર? ઘડીઓ ક્યાં સુધી લખવાનો તમારે? 4 સુધી. ઓકે, નીચે આપેલ સંખ્યાના 5 ક્રમિક ગુણક લખો. ઓકે, સંખ્યા 5, 5 ક્રમિક લખવાના. પહેલો, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો. એટલે જો આડું જોવાનું, જો અહીંયા સંખ્યા આપેલી છે, સંખ્યા કઈ આપેલી છે? 5. તેનો પ્રથમ ગુણક એટલે 5 1 5, 5 2 10, 5 3 15, 5 4 20, 5 5 25, બરાબર ને? પછી 10ના ગુણક, તાવડે વિદ્યાર્થીઓ, 10નો ઘડીઓ, પછી 12નો ઘડીઓ, 16નો ઘડીઓ, 17નો ઘડીઓ. ચાલો વિદ્યાર્થીઓ, કામ કરી, હું તમને છે ને આવતીકાલે ઘડિયા પૂછું, બરાબર? આ વિડીયો જોઈ લેજો, બરાબર? અને ઘડિયા 1 થી 20 પૂછીશ, ચાલો. ઓકે, પછી 21નું, ના 21નું તમને નહીં પૂછું, બરાબર? આપણે 1 થી 20 ઘડીને કાલે ટેસ્ટ લઈશું. ચાલો, 21 25 23 20 અને 8, ચાલો. પછી કીધું છે કે નીચેનામાંથી કઈ સંખ્યા 3નો ગુણક નથી? તો જુઓ, 3નો ગુણક ન હોય એવી કઈ સંખ્યા છે? હા, તમારે બધાને જોવું પડે. જો 3 17ના ઘડીમાં 27 આવે, અથવા તમે 27ને 3 વડે ભાગી શકો. હા, 45, તો કે હા, 15 3 45, પછી 15 3 5 15, તો વધા 52, બરાબર? પછી 5, કયો ગુણક 5નો છે, બરાબર? તો જો હમણાં ખબર પડી જાય, જો એકમમાં 0 અથવા 5 હોય ને, એ 5નો ગુણક હોય. ના ના, એ હા, જો 20, બુલેટનો વજન સાંભળો ને, હલો, 5 4 20. 5નો 2 અંકનો મોટામાં મોટો ગુણક, ચલો 2 અંકનો મોટામાં મોટો ગુણક કીધો છે. જો 103 અંકના છે, ચલો 2 અંકમાં મોટામાં મોટો કોણ છે? હલો 95 છે. ચાલો 95ને 5 વડે ભાગી શકાય, તો કે હા વિદ્યાર્થીઓ, 19 5 95 થાય, બરાબર છે? ઓકે, ચાલો પછી નીચે જોઈએ આપણે કે આપેલી સંખ્યાઓના 3 સામાન્ય ગુણક શોધો. તો વિદ્યાર્થીઓ, આમાં જો શું કરવાનું છે, સામાન્ય ગુણક શોધોને કીધા છે, પણ કેવા, કે એ 2ના ઘડિયામાં પણ આવે અને 5ના ઘડિયામાં પણ આવે એવા. જો તો જો 2ના ઘડિયામાં તો 2 1 2 2 2 4, 2 3 6, 2 4 8, 10 12 14 18 20 22 24 26 28 30, બરાબર? તો 5ના ઘડિયામાં 5 10 15 20 25 30. જો વિદ્યાર્થીઓ, 20થી પછી એને ખતમ નથી કરી દેવાનું, બરાબર? 2 10 20 અહીંયા પૂરું થઈ જતું નથી. પછી 2 × 11, 2 × 12, 2 × 13, 2 × 14, 2 × 15, બરાબર? તો જો આપણને જો સરખા સરખા શું મળ્યા, 2 ઘડિયામાં આવતા હોય, તો જો 10 આવે છે, ઓકે, પછી 20, ઓકે, અને 30, ઓકે. તો જો આપણને 3 જ કીધા હતા, 3 ગોતન રહી કીધા, બરાબર? એવી રીતના આમાં કે 2 ઘડિયામાં સમાન આવતા હોય એવા, ઓકે, એવા 3 ગુણક ગોતવાના છે. એવી રીતના 3 અને 6માં, 4 અને 8માં પણ ઘડીઓ તો આવડે છે ને, આજે 1 થી 10 જ ઘડી આવ્યો, ફટાફટ થવું જોઈએ. આમ ચપટી કેમ વગાડીએ આપણે? નો કઈ બા મને ચપટી વગાડતા આવડી ગઈ, એવી રીતના. ચાલો 4 અને 7, ઓકે વિદ્યાર્થીઓ, તો હું આશા રાખું છું કે તમને ઘડિયા આવડે છે અને તમે આ સમજી લેશો કે સમજાઈ ગયું. હા, આમાં સમજાઈ જ જાય, કેમ ન સમજાય, બરાબર ને?